સાબરકાંઠા જિલ્લા મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આમ તો આ ગ્રાઉન્ડ 10,000 ખેલૈયાઓનું કેપેસિટી ધરાવતું અને પોલીસ દ્વારા મહિલાઓ માટે સુરક્ષિત અમે સેફ ગરબાનું આયોજન કર્યું છે. તો પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સિવિલ અને ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા પોલીસ બાજ નજર રાખશે. તો જિલ્લામાં 1200 જેટલા પોલીસ કર્મીઓ અને 26 જેટલી ઝી ટીમ અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 200 જેટલા કર્મીઓ નવરાત્રીને લઈ ફરજ બજાવી રહી છે. તો આ સંપૂર્ણ ગ્રાઉન્ડ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે અને અહીં દરરોજ અવનવા ખ્યાતનામ કલાકારો ખેલૈયાઓને ગરબાની મોજ કરાવશે. સાથે અહીં તમામ પ્રકારની વ્યવસ્થા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ વર્ષે નવરાત્રિનો જે તહેવાર આજથી ચાલુ થયો છે એમાં સાબરકાંઠા પોલીસ દ્વારા આયોજિત સેફ અને સિક્યોર ગરબાની થીમ ઉપર અમે 9 દિવસ પોલીસ હેડક્વાર્ટરમાં ગરબા કરવાના છીએ, જેમાં લોકો માટે સાર્વજનિક ગરબાનો મહોત્સવ છે, જેમાં કોઈપણ લોકો આવીને ગરબા ગઈ શકે છે. અહીંની જે અરેન્જમેન્ટ છે એમાં ખાસ કરીને અમે મહિલાઓ માટે સુરક્ષિત ગરબા અને સેફ ફીલ કરે એની માટેની અલગ વ્યવસ્થા કરી છે. ગ્રાઉન્ડમાં સિવિલ ડ્રેસમાં અને ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા પોલીસ પણ ગરબા કરશે અને આખું ગ્રાઉન્ડ જે છે એ અમે સીસીટીવી કેમેરાથી સર્ચ કરેલું છે. ગ્રાઉન્ડની કેપેસિટી 10,000 જેટલી છે. ગ્રાઉન્ડમાં ખાણીપીણીના સ્ટોલ પણ લગાડ્યા છે અને રોજે રોજ 9 દિવસ ગુજરાતના ખ્યાતનામ કલાકારોની પાર્ટી અને ગરબાનું આયોજન જે છે એ અહીંયા થશે. એટલે મારી તમામ હિંમતનગરની જનતાને વિનંતી છે કે એઓ અહીંયા અમારે ત્યાં આવે અને ગરબાનું લાભ લે. આખા સાબરકાંઠા જિલ્લાની વાત કરું તો આખા સાબરકાંઠા જિલ્લામાં 1200 જેટલા પોલીસ કર્મીઓ અને આપણી 26 જેટલી સી ટીમ એ ફરજ બજાવી રહી છે. આ ગ્રાઉન્ડની વાત કરીએ તો અહીંયા લગભગ 200 જેટલા પોલીસ કર્મીઓ ખાનગી અને ટ્રેડિશનલ ડ્રેસમાં ફરજ બજાવી રહ્યા છે.